ડભોઈ તાલુકાના પણ સોલી ગામે રહેતા ઝવેરભાઈ વણકરના પુણ્ય પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતામણી નો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્ય

પરમ પૂજ્ય સંત શ્રી સવૈયા નાથજી સમાધિ સ્થાન ઝાંઝરકા તેમજ ગુજરાત રાજ્ય તેમજ રાજ્ય સભાના સભ્ય મહાબંડેશ્વર પરમ પૂજ્ય મહારાજ બાપુના સાનિધ્યમાં ભજન સંતવાણી તેમજ મહાપ્રસાદી કાર્યક્રમ પણસોલી ગામે પરમાર ફળિયામાં યોજાયો હતો આ પ્રસંગે પણસોલી ગામના ભાથુજી મંદિરથી શંભુનાથજી મંદિર નું ભવ્ય સામયું નીકળ્યું હતું જે પણ ખાતે ભજન કીર્તન સાથે પહોંચ્યું હતું

ડભોઈ તાલુકાના પણસોલી ગામે આવવાનું થયું છે અને એનું નિમિત્ત અહીંના દલિત વસ્તીમાં વણકરભાઈઓ જે ઝવેરભાઈ ને એમના પરિવારના લોકો જે છે એમણે ભજન સત્સંગ અને કીર્તનનો અવસરનું નિમિત્ત ઊભું કર્યું છે અને એટલે પાટોત્સવ ભજનના કારણે આજે અહીં આવવાનું થયું છે ઝાંઝરકા ગાદી સંત સવૈયાનાથનું જે સમાધિ સ્થાન છે એ સમાધિ સ્થાન છેલ્લા ત્રણસો વર્ષથી ચાલી આવતી અવિરલ પરંપરાનું છે નાથ સંપ્રદાયના અનેક સિદ્ધ મહાપુરુષો ત્યાં સિદ્ધ થયેલા છે અને આ વિસ્તારની અંદર રહેલા તમામ હરિભક્તો એમના મંદિરની સાથે જોડાયેલા છે પેઢીઓથી અને એટલે એ પરંપરાને આગળ વધારતા એમના પરિવાર દ્વારા આજે પણસોલી ખાતે પાટોત્સવ ભજન અને સત્સંગનો એક સુંદર કાર્યક્રમ રાખ્યો છે એમાં આ તાલુકાના લગભગ સૌ દલિત સમાજના અને અન્ય સમાજના સૌ આગેવાનોને અત્રે નિમંત્રણ કર્યું છે અને એટલે આખી રાત દરમિયાન જાગરણ થશે એમાં અમારી જે નાથપંથની જે પરંપરા છે એ મુજબ ચત્રભુજ જ્યોતનું આયોજન થશે અને એમાં સૌ દર્શન કરશે અને એમાં ગુરુબોધ પણ અપાતો હોય છે એમાં શિક્ષા દીક્ષા એ બધું થતું હોય છે અને એ આજના દિવસે આજના અલગ અલગ રાત્રિ દરમિયાનના જાગરણના કાર્યક્રમો છે બ્યુરો રિપોર્ટ ડભોઈ